सत्य नाम है। नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 गुजराती माध्यम में विषय सामाजिक विज्ञान में जमीन धोवाण एटले शुं अने जमीन धोवाण अटकाववाना उपाय। जमीन धोवाण एटले के गतिशील हवा ढळती, जमीन धोवाण एटले के गतिशील हवा अने पाणी द्वारा जमीनना कणोनुं झड़पथी एक जग्याएथी अथवा तो एक स्थळेथी बीजा स्थळे दूर हड़सेलाई जवुं अथवा तो घसड़ाई जवुं। झड़पथी एटले के गतिशील जे हवा होय एने झड़पी हवा होय जेने कही शकाय, अने पाणी एटले के धोधमार वहेतुं पाणी अथवा तो वरसादथी मुसळधार वरसाद पड़तो होय अने जमीनना उपरना पडथी जे वहे छे त्यारे जमीन धोवाण थई शके। એટલે કે માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે દૂર હડસેલાઈ જવું એને જમીન ધોવાણ કહેવામાં આવે છે। હવે આપણે જાણીએ છીએ કે જમીન ધોવાણ એ પવનથી પણ થઈ શકે છે, પશુ ચરાણથી પણ થઈ શકે છે, માનવ પ્રવૃત્તિના કારણે પણ થઈ શકે છે, અને અતિશય મુસળધાર વરસાદ પડવાથી પણ જમીનના ઉપરના પડનું ધોવાણ થઈ શકે છે। એટલે જમીનના ઉપરના પડનું જે ધોવાણ થાય છે એને પડ ધોવાણ કહીએ છીએ, અને વરસાદથી અતિશય તો કદાચ પાણીના ઘસારણથી જે જમીનની ઊંડી ખીણો પડી જાય છે એને આપણે ખીણ ધોવાણ કહીશું અથવા તો કોતર ધોવાણ કહીશું। આગળ હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું। જમીન ધોવાણને અટકાવવા હોય તો પ્રાણીઓને જે ચરવાની જગ્યા છે જે ગૌચર એમાં વારંવાર પ્રાણીઓને ચરાવવા દરરોજ લઈ જવા જોઈએ નહીં। દરરોજ લઈ જવાથી શું થાય છે કે જ્યારે ચોમાસા દરમિયાન કે ઉનાળા દરમિયાન જમીન જે છે ઉનાળા દરમિયાન સૂકી હોય, ઉપરનું પણ સૂકું હોય, પ્રાણીઓ ચાલે છે એના જે વજનના કારણે જમીન ઉપરનું પણ ઝડપથી તૂટી શકે છે અને એ અલગ અલગ કણોમાં વિભાજિત થાય છે અને પવન આવવાથી આ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ જાય છે। બીજા નંબરમાં ઢોળાવાળી જે જમીન છે એમાં સમોચ્ચય રેખીય પગથિયા બનાવવા જોઈએ, કેમ? કારણ કે આ રીતે જો પગથિયા બનાવવામાં આવે તો પાણી ઝડપથી નીચેના સ્તર સુધી આવી શકતું નથી અને જમીન ધોવાણ અટકી શકે છે। આગળ જોઈએ કે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવાથી જમીન ધોવાણ અટકે છે, કેમ? કારણ કે જે વૃક્ષો છે અને એ વૃક્ષોના મૂળ એ જમીનને જકડી રાખવાનું કામ કરે છે, ચારે તરફ ફેલાયેલા હોય છે। ચોમાસા દરમિયાન વરસાદ પડવાથી જે જમીન ધોવાણ થાય છે એ વૃક્ષો રોકે છે, એના મૂળ છે જમીનને જકડી રાખે છે અને જમીન ધોવાણ અટકતું હોય છે। જ્યાં પાણીના વહેણથી ખાડા હોય બરાબર ત્યાં આડબંધ એટલે કે બોરીબંધ બાંધી શકો છો, દાખલા તરીકે ઢાળવાળી જમીન હોય, પછી બીજા નંબરની અંદર કોઈ પર્વત હોય અને ત્યાંથી ઝડપથી વહેતું પાણી હોય તો ત્યાં આગળ જો કદાચ ઊંડી ખીણો પડી હોય તો આડા પાળા બાંધવા અથવા તો આડબંધ બાંધવા અથવા તો બોરીબંધ બાંધી અને આપણે પાણીની ઝડપને રોકી અને જમીન ધોવાણ અટકાવી શકીએ છીએ। પાણીનો વેગ ઓછો કરવા માટે ઊંડી ખેડ કરવી, એટલે કે જમીન જે ઢાળવાળી જમીન હોય એ ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી જોઈએ। જમીનની ઢાળવાળી જમીન તરફ જ એ દિશામાં જો ખીણ આપણે ખેડ કરીશું તો જમીન ધોવાણ વધશે, પરંતુ ઢાળ હોય એની વિરુદ્ધ દિશામાં જો આપણે ખેડ કરીએ અને ઊંડી ખેડ કરીએ તો એ પાણીનું વહેણ છે એ ધીમું પડશે અને પાણી જમીનમાં વધારે ઉતરી શકે છે અને પાણી શું થઈ શકે છે, જમીન ધોવાણ અટકે છે। પડ ધોવાણ અટકાવવા ખેતરની ફરતે પાળા બાંધવા જોઈએ, જ્યાં ઢાળવાળી જગ્યાઓ હોય બરાબર સમુચ્ચય પદ્ધતિથી ખેતી કરવી। બીજા નંબરની અંદર ખેતરની આજુબાજુ પાળા બાંધવાથી ચોમાસા દરમિયાન જે ખેતરની અંદર પાણી ભરાય છે અને પાણીના વહેણથી જે આપણા માટીના રસકણો એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર હડસેલાઈ જાય છે એ અટકાવવા માટે પડ ધોવાણ અટકાવવા માટે ખેતરને ફરતે પાળા બાંધવા જોઈએ। હવે ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, એને ભૂમિ સંરક્ષણ કહેવાય।
जो भूमि संरक्षण नहीं કરવામાં આવે તો ભવિષ્ય બિન ઉપજાઉ જમીનનું પ્રમાણ વધી જશે એટલા માટે આપણે ભૂમિ સંરક્ષણ કરવાની જરૂર છે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને મૂળ જગ્યાએ રાખવા માટીના કણો જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો જમીન ધોવાણ થશે અને જમીન ધોવાણના કારણે ઉપરનું જે પડ ધોવાઈ જાય છે એનાથી પાક ઉત્પાદન ઘણું ઓછું મળી શકે છે ઘણી જમીન બિન ઉપજાઉ બની શકે છે એટલા માટે આપણે માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય બરાબર મૂળ જગ્યાએ જ રહી શકે તો એને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ બીજું દુનિયામાં વિવિધ સ્થળોએ સમસ્યા અનુરૂપ આપણે ખેતી કરવી જોઈએ અથવા તો એનું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કરવા જોઈએ દાખલા તરીકે પૂરની જ્યાં શક્યતા વધારે છે ત્યાં ઝાડમાળને નુકસાન થઈ શકે છે એટલા માટે આપણે ભૂમિ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે હવે આપણે આગળ જઈએ કે જમીન ધોવાણ અટકાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ કે કઈ પ્રકારની બાબત છે કે એમાં સપાટી પર વહેતું પાણી દાખલા તરીકે ઢાળવાળી જમીન છે તો ઢાળવાળી જમીનની અંદર સીધી દિશામાં જો આપણે ખેડ કરીએ છીએ તો પાણી ઝડપથી વહે છે જો એને આડી ખેડ કરવામાં આવે તો જમીનની અંદર પાણી નીકળી શકે છે બરાબર સમજ્ય ત્યારે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે ઢાળવાળી જે જમીન છે એમાં મોટા ભાગનું જે પાણી છે એનો સંગ્રહ થઈ શકે છે જમીનનું ધોવાણ ઓછું થઈ શકે છે કેમ કારણ કે આ ક્યારીની અંદર પાણી ભરાય પછી ધીમેથી બીજી ક્યારીમાં આવી શકે છે પછી એની નીચેની ક્યારીમાં આવે છે અને પછી છેલ્લે બહાર નીકળી શકે છે એટલે સમોચ્ચય ક્યારીઓનો ઉપયોગ કરવાથી મોટા ભાગના પાણીનો સંગ્રહ થઈ શકે છે ત્રીજા નંબરમાં ઝડપથી વહેતું જે પાણી છે એ ખૂબ જ ઓછું જમીનની અંદર ઉતરે છે પાણીની ઉતરવાની જે ઝડપ છે એ વધારે હોય છે એટલે જમીન ધોવાણ વધારે થઈ શકે છે બીજા નંબરમાં ઢોળા પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભમાં જે જળ છે એ ઊંચું આવી શકે છે એટલા માટે આપણે ઢોળાવાળી જમીનમાં પગથિયા આકારે ખેતી કરવી જોઈએ અથવા તો એનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે જોઈએ કે ભૂમિ સંરક્ષણ જે છે એના ઉપાયો કયા કયા છે તો મોટાભાગના જંગલોમાં આચ્છાદનના કારણે મૂળ જમીનના કણોને જકડી રાખે છે એટલે આપણે જંગલોનો વિકાસ કરવો જોઈએ બરાબર વૃક્ષો ઉછેરવા જોઈએ કારણ કે વૃક્ષો એ જમીન ધોવાણને અટકાવે છે વૃક્ષોના રોપાણ કરવું જોઈએ અથવા તો કોતરો અથવા પહાડી વિસ્તારોમાં જ્યાં ઢાળવાળી જમીન છે એને પાણીને રોકવા માટે સામેથી વૃક્ષ મેખલા અથવા તો હાર્બન વૃક્ષો વાવવા જોઈએ જેથી જમીન ધોવાણ અટકી શકે છે આગળ નદીઓના પૂરને રોકી જે જગ્યાએ દાખલા તરીકે બ્રહ્મપુત્ર નદી છે એમાં ચોમાસાની ઋતુની અંદર ભરપૂર પૂર આવે છે બરાબર અને જાનમાલને દર વર્ષે નુકસાન થઈ શકે છે તો આપણે આવી જે ભરપૂર પૂર આવનારી નદીઓ છે એ નદીઓનું પૂર બીજી કોઈ સૂકી નદીઓમાં વાળી અને આપણે એ પૂરને અટકાવી શકીએ છીએ અનિયમિત ચરણ પ્રવૃત્તિ એટલે કે ઘણી જમીન એવી છે ગૌચરવાળી જમીન છે અથવા તો કોઈ ઉપજાઉ જમીન છે એમાં ચરણ પ્રવૃત્તિ પ્રાણીઓની વધી જતી હોવાના કારણે પણ શું થઈ શકે છે એને અટકાવવું જોઈએ જમીન ધોવાણ થઈ શકે છે ધાણની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી હંમેશા સેન્દ્રીય જે જમીન પડતર જમીન છે બિન ઉપજાઉ છે એને ઉપજાઉ બનાવવા માટે આપણે સેન્દ્રીય પદાર્થો ઉમેરવા જોઈએ અને આ બધી બાબતો કે ભૂમિ સંરક્ષણ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આ બધી બાબતો માટે સરકારે સમાજ અને લોકોએ બધાએ સાથે સહિયારો પુરુષાર્થ કરવો જોઈએ થેન્ક યુ આભાર